હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર આદ્યજુનો સ્ટોરીઝ. તો ચાલો આજે આપણે ગુજરાતી ભણવાના છે. ગુજરાતી ભણવા માટે આપણે જે બધા જાણે છે કે આપણે ખાલી 6 લેટર બચ્યા છે, હે ને? તો તમે આપ ચાહતે હો આપ શીખો તો તો આપણે બધા લેટર શીખી ગયા છે. અગર આપણે ઓલો વિડીયો નહીં દેખાય તો પ્લીઝ દેખ લેના. ઓકે ઓકે. और अड़ादा जूनियर स्टडीज ने लाइक शेयर एंड सब्सक्राइब बे करी दे छो, है ने? हाँ, तो चलो लास्ट लास्ट वीडियो नो आपने जो फोनिक्स ने हाते है ने आपने रिवाइज करी छो. आई जाओ अब देखो. तो सोस जेनो फोनिक्स छे एस से, सोनी बादे वो जेनो फोनिक्स छे वी ए, पछी वो नी बादे ધ, સોરી ઘ જેનો ફોનિક છે જી એચ, પછી ધ જેનો ફોનિક છે ડી એચ, પછી ત્ર જેનો ફોનિક છે ટી આર એ, હે ને? હા, તો આજે આપણે ભણવાના છે ત ખ, પછી શ, બરી ર, સ્ર, હજી લાસ્ટ લેટર જે આપણે ભણવાના છે એ છે ગ્ય, હે ને? હા, તો ચાલો ભણીએ. તો આવ્યું આપણું હતી પહેલા લેટર જે છે ત. ચાલો તો ભણીએ. તો બનાવવા માટે આપણે જોઈએ છે એક સ્ટેન્ડિંગ લાઈન, એક સ્લીપિંગ લાઈન અને એક મોટી વાલી સ્ટેન્ડિંગ લાઈન. એટલા માટે પહેલા નાની વાલી બનાવો, પછી એવી નાની વાલી બનાવો, નાની વાલી સ્ટેન્ડિંગ લાઈન બનાવો, પછી સ્લીપિંગ લાઈન બનાવો, પછી મોટી વાલી બનાવો. એટલે બની જાય આપણું તો, હે ને? ચાલો ફરી વખત જોઈએ. પેલા નાની વાલી બનાવો, પછી સ્લીપિંગ લાઈન આપો, પછી મોટી વાલી સ્ટેન્ડિંગ લાઈન બનાવો. એટલે બની જાય આપણું તો, હે ને? ચાલો તોનો ફોનિક્સ છે, તોનો ફોનિક્સ છે ટી, હે ને? હા, તો ચાલો હવે આપણે શીખવાના છે ખ. તો ચાલો ખ શીખીશું. ખ બનાવવા માટે આપણે જોઈએ છે એક ક્વેશ્ચન માર્ક નાનું વાળી જે આપે છે, અને પછી એક સર્કલ, એક સ્લીપિંગ લાઈન અને એક સ્લેન્ડિંગ લાઈન, જેનાથી બની જવે આપણું ખ. પેલા ક્વેશ્ચન માર્ક બનાવો, પછી એને છોડો સ્ક્વેર કરીને સર્કલ બનાવો, પછી સ્લીપિંગ લાઈન બને, એને જોઈન્ટ કરીને સ્ટેન્ડિંગ લાઈન બને, એટલે બની જવે આપણું ખ. ફરી વખત જોઈએ. હા, પહેલા ક્વેશ્ચન માર્ક બનાવો, પછી થોડું શું કવું કરો, પછી સર્કલ બનાવો, પછી સ્લીપિંગ લાઈન બનાવો, પછી એને સ્ટેન્ડિંગ લાઈનથી જોઈન્ટ કરી આપો, એટલે બની જવે આપણું ખ. ખટારાનો ખ. ચાલો ખનો ફોનિક્સ છે, ખનો ફોનિક્સ છે કે છે, હે ને? જોગો ની જોયું, જો હે ને? હા, તો ચાલો નેક્સ્ટ લેટર ભણીએ. નેક્સ્ટ લેટર છે શ. એ બનાવવા માટે આપણે જોઈએ છે એક ઠ, સોરી ડ, સ્લીપિંગ લાઈન અને એક સ્લેન્ડિંગ લાઈન અને એવી લાઈન, એટલે બની જવે આપણું શ. ફરી વખત સોરી, જો પેલા ડ બનાવો. ડ બનાવવા માટે આ જે છે ને એનાથી એક સ્લીપિંગ લાઈન બનાવો, પછી એને જોઈન કરીને સ્લેન્ડિંગ લાઈન બનાવો, આ જે છે એને થોડીથી લંબી કરી આપો, પછી એટલે બની જવે આપણું પૂરું શ, હે ને? ફરી વખત જોઈએ. પહેલાં ડ બનાવો, આ જે છે એને સ્લીપિંગ લાઈન આપો, પછી એને જોઈન્ટ કરીને સ્લેન્ડિંગ લાઈન બનાવી આપો, આ જે છે એને ખેંચી આપો, એટલે બની જવે શ. તો શનું ફોનિક્સ જોઈએ. સારી જો એસ એચ એ નહીં જોવાનું, જોવો શ્રોનો ફોનિક્સ.
समझ में आ गयो के सोनोफोनिक्स कुछ है। हाँ तो चल तो अबे आपने सीखवाना छे श्रो मनावा माटे आपने जोइए छे एक स्लेंटिंग लाइन एक सर्कल और एक बेस लाइन એટલે બની જમે વૃક્ષ તો જો કેવી તરફ પહેલા આ બની સેન્ડિંગ લાઈન બનાવો એને જોડીને એક હેવી સેન્ટિંગ લાઈન બનાવો હે ને હા પછી અહીંયાથી એવી એવી થોડોથી સર્કલ બનાવો અને પછી એક સ્લેન્ટિંગ લાઈન બનાવી આપો અને પછી અહીંયા પણ લાસ્ટ ટાઈમ પણ સીધી લાઈન એટલે બની જવે આપણે શ્રો ફરી વખત જોઈએ પહેલાં સ્લેન્ટિંગ લાઈન બનાવો પછી સ્લેન્ટિંગ લાઈન બનાવો અને એવી તરફ સર્કલ માપો અને પછી સ્લેન્ટિંગ બીજી સ્લેન્ટિંગ મંડી ગઈ આપણે ગુજરાતી શ્રો સિમ્પલ ચાલ હવે આ તમે બતાવશો કે સ્રનું ફોનિક શું તમે એકદમ કરેક્ટ જ બતાવો છો કે સ્રનું ફોનિક હોય છે એસ એચ આર એ જગો જોઈ લો નહીં જોયું છે હે ને તો ચાલો ભણીએ બરી જો તો આ બનવા માટે આવે જે કૌંસની જરૂરત છે એ છે યુ થોડીથી કૌ લાઈન એવી અને એવી લાઈન એટલે બની જશે આપણું બરી રહે ને તો ચાલો આપણે શીખીએ એના એમાં માટે આપણે પહેલા યુ બનાવવાનું મને એવું યુ થોડું ઉપર તક લઈ જવાનું અને પછી એવી કરવાનું અને પછી આ જ લાઈનથી એને એવી કરી આપવાની એટલે બની જવું બળી રહો ફરી વખત જોઈએ પહેલા યુ બનાવો એને થોડું ઉપર તક આપો અને પછી એક એવી લાઈન આપી દો એટલે બની જવું બળી લો ચાલ બળી રહો ચાલો હવે તમે મને બળી રહો ગુજરાતીની ફનિક્સ બતાવો તમે એકદમ કરેક્ટ છો કે એનો ફોનિક્સ છે એલે હે ને હા તમે એકદમ કરેક્ટ છો આઈ ડુ હવે આપણું લાસ્ટ લેટર ગ્યો ગ્યો બનાવવા માટે આપણે જોઈએ રો સ્લીપિંગ લાઈન અને એક સ્ટેન્ડિંગ લાઈન એટલે બની જવે આપણું ગ્યો હે ને તો ચાલ એમાં માટે આપણે ર બનાવો આ જ છે એને સ્લીપિંગ લાઈન બનાવો અને પછી એને ટચ કરીને સ્લેન્ડિંગ લાઈન બનાવી આપો એટલે બની જવે ગ્યો હે ને ફરી વખત જઈએ પહેલા ર બનાવો આને છે એનાથી સ્લીપિંગ લાઈન આપણે જોઈન કરીએ ને રો એવી સ્ટેન્ડિંગ લાઈન બનાવી આપો એટલે બની જશે ગ્યો તો ચાલો આપણે ગ્યોનું ફોનિક્સ જોઈએ આઈ ડ્યુ ગ્યોન ફોનિક્સ જે છે જી એ એન વાય એ ગ્યો હે ને હા ચાલો રિવિઝન કરે જેટલા પણ લેટર્સ આજે આપણે શીખ્યા છે અને વ્યંજન કમ્પ્લીટ કર્યા છે આવી જવ હપ્તી પહેલાં આપણે શીખી ગયા તો જેનો ફોનિક છે ટી એ પછી ખ જેનો ફોનિક છે કે આ છે પછી શ જેનો ફોનિક છે કે એસ એચ એ પછી સ્ર એસ એચ આર એ પછી ગ્યો પછી જેનોફોનિક્સ છે જી એ એન વાય એ ગ્યો અને લાસ્ટ બોડી ર જેનોફોનિક્સ છે લ હે ને હા તો હવે આપણે સીધો
હેને ઇંગ્લિશ ટુને વિડીયોમાં મળવાના છે હેને હો યા તો હમ લોગ ઇંગ્લિશ ટુ કે વિડીયો મિલેંગે યા ફિર સ્વર કે વિડીયો મિલેંગે હેને હો તો અડાધા જૂનિયર પ્લીઝ સબસ્ક્રાઇબ લાઇક શેર કરી દેજો હેને હો દેન બાય 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 ફ્રેન્ડ્સ.